ગોધરા શહેરના હાટસમા વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ દ્વારા નગરપાલિકાને 50 લાખ બાકી ભાડું ન ચૂકવતા પાલિકા વિભાગે માર્કેટને તાળા ચડી દીધા હતા. 2014 થી 2017 સુધીનું ભાડું ન ચૂકવતા પાલિકા દ્વારા અવારનવાર નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ દુકાનદારો દ્વારા નોટિસની અવગણના કરવામાં આવતા આખરે પાલિકા વિભાગે આખરે શાક માર્કેટને સીલ કરી દીધી હતી. તો બીજી તરફ શાક માર્કેટમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાનું દુકાનદારો આક્ષેપ કરી રહ્યા છે. અમે ભાડા કેટલી ભરશું? કોઈ વ્યવસ્થા અંદર છે નહીં નગરપાલિકાની. આટલું ભાડું ભરતા બી કોઈ સફાઈ નથી, કોઈ સફાઈ નથી. ગરમીમાં અમે મરી જઈએ છીએ. ભાડું નહીં ભરતા ત્યાં દાદાગીરી આવીને તારું મારી જાય છે આ લોકો. હવે ભાઈ ભાડું ભર્યા પછી બી 10 દિવસ પછી બહાર માર્કેટ ના ચાલુ થયું છે. એ સરથી અમે ભાડું ભરવા તૈયાર છે અને રહેવાની આટ બિલકુલ બંધ થવી જોઈએ. તો અમે ભાડું ભરે તો અમે ભૂખે મરે એવા દાડા આવી ગયા છે અમારા.